झगड़िया तालुकाना उमरला खाते जिला कक्षाना सुजलाम सुफलाम जल अभियाननो प्रारंभ सांसद मनसुखभाई वसावाना हस्ते करवामां आव्यो हतो। नर्मदा जल संपत्ति पाणी पुरवठा अने कल्पसर विभाग गुजरात सरकार द्वारा सुजलाम सुफलाम जल अभियान जल संचय अभियान 2023 अंतर्गत समग्र राज्य में जल संचयना आशय साथ हैया तळावों ने ऊंडा करी पुनर्जीवन करवाना अभियाननो प्रारंभ करवामां आव्यो छे, जेमां झगड़िया तालुकाना उमरला खाते जिला कक्षानो कार्यक्रम योजायो हतो, जेमां गामनुं तळाव ऊंडुं करवानुं खातमुहूर्त भरूचना सांसद मनसुखभाई वसावा तेमज जिला कलेक्टर तुषार सुमेरा हस्ते करवामां आव्युं हतुं। सांसद मनसुखभाई वसावा तेमज जिला कलेक्टर तुषार सुमेरा अभियान अंगे माहिती आपी प्रजाजनोने पण तेमां सहकार माटे अपील करी हती। आ प्रसंगे उच्च पदाधिकारी अने अधिकारी उपस्थित रह्या हता। सुजलाम सफलाम आ अभियानना कारणे आखा भरूच जिल्ला अने गुजरातनी अंदर ज्यां ज्यां आ पाछला वर्षमां कार्य थयुं छे અહીંયા સુંદર પ્રકારનું કાર્ય થયું છે, તળાવો પાણીથી ભરાયેલા રહેશે અને તળાવો પાણીથી ભરાવાના કારણે ત્યાં પ્રજાને પાણીને લઈને પડતી મુશ્કેલીઓ પણ એ દૂર થઈ રહી છે। તો મારે ભરૂચ જિલ્લાની તમામ જનતાને આગેવાનોને નમ્ર વિનંતી છે કે સરકારનો આ સુંદર પ્રકારનો અભિયાન છે, માનવતા સાથે જોડાયેલો કાર્યક્રમ છે, તો સુજલામ સુફલામ કાર્યક્રમ થકી જે જળ અભિયાન અને આપણે ખૂબ સારી રીતના સફળ બનાવે, આપણા વિસ્તારની અંદર નવા તળાવ પણ ઊભા કરવાના હોય, નદી નાળા જે સુકાઈ ગયા હોય એને જીવંત કરવા, વન સંપત્તિ છે નદીઓની આસપાસ એની પણ આપણે જાળવણી કરીએ અને જળ એ જીવન એ સૂત્રને આપણે સમજી અને પાણી બચાવવાનો આખા સરકારના કાર્યક્રમને સહયોગ કરીએ એ જ મારી વિનંતી છે। સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો ભરૂચ જિલ્લા કક્ષાનો પ્રારંભ આજે ઉમરલા ગામથી માનનીય એમપીશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને થયો છે। તળાવનું અહીંયા કામ શરૂ થયું છે અને આખા જિલ્લામાં આ પ્રકારના અનેકવિધ જળ સંચયના કામો આજથી શરૂ થયા છે। ભરૂચ જિલ્લામાં આ વખતના તબક્કામાં એક ફોકસ રહ્યું છે કાંસ સફાઈ અને તળાવોને પુનર્જીવિત કરવાનું। આખા જિલ્લાના તમામ કાંસોનો એક સર્વે હાથમાં ધરી અને તમામની ચોખ્ખાઈ થાય એ પ્રકારનું આ અમે સુજલામ સુફલામ જળ અભિયાનમાં એક ફોકસ નવો કરી રહ્યા છીએ। આપના થકી નાગરિકો પણ આમાં જોડાય, ગ્રામ પંચાયતો જોડાય, નગરપાલિકાઓ જોડાય અને આ એક સુંદર જે અભિયાન સરકાર ચલાવે છે એના થકી ખૂબ સારું એક વોટર મેનેજમેન્ટની સ્થિતિ સુધી આવે એવી અમારા તરફથી અપીલ છે।